ધોરણ એક વિષય કલરવ પાઠ આઠ હું મોટો થઈશ અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રોની નીચે તે ચિત્રનું નામ પણ લખેલું છે એ ચિત્રના નામનો આપણે મહાવરો કરી લઈએ ચિત્ર જુઓ અને ચિત્રની અંદર રહેલા શબ્દ વાંચો અહીં ચિત્ર આપેલું છે એમાં પહેલું ચિત્ર છે ઘર ત્યાર પછી મોજા અને બૂટ આ મોજાનું ચિત્ર છે અને આ બૂટનું ચિત્ર છે વાળંદ કાતર ફુગ્ગા વાળો છોકરી છોકરો આ એના હાથમાં છે તે ફુગ્ગો પંખી ગોવાળ ગોવાળની સાથે ગાય ઝાડ અહીંયા આપેલું છે આ ચિત્ર છે ઝાડનું ત્યાર પછી આ ચિત્ર આપેલું છે તે ચપ્પલનું ચિત્ર છે ચપ્પલ સિવાય તેને શું કહેવામાં આવે છે મોચી આ હાથમાં લુહાર છે લુહારના હાથમાં હથોડી છે ત્યાર પછી કળિયો ઈંટો સુથાર અને આ એના હાથમાં આ જે રહેલું છે એને કરવત કહેવામાં આવે આ પેજ ઉપર ચિત્ર સાથે આ નામ લખેલા છે ત્યાર પછી તમે મોટા થઈને શું બનશો તે તમારા મિત્રને કહેવાનું છે દરેક વિદ્યાર્થીઓ મોટા થઈને કંઈક ને કંઈક બનવાના જ છે તો તમે શું બનવાના છો તે તમારે કોને કહેવાનું છે તમારા મિત્રને ચાલો આપણે અહીંયા આપેલા વ્યવસાયકારોના ચિત્ર જોઈને એની માહિતી મેળવીએ અહીંયા પહેલું ચિત્ર આપેલું છે પોલીસ પોલીસ શું કામ કરે છે ચોરોને ગુનેગારોને પકડીને જેલમાં મૂકી દે છે કુંભાર માટીમાંથી અલગ અલગ વાસણો બનાવે છે ડૉક્ટર બીમાર વ્યક્તિઓને દર્દીઓને દવા આપવાનું કામ કરે છે ડ્રાઈવર એ કાર બસ ટ્રક ચલાવવાનું કામ કરે છે દરજી દરજી શું કામ કરે છે કપડાં સીવે છે બહેન માટે ફ્રોક સીવે ત્યાર પછી શર્ટ પેન્ટ વગેરે સીવવાનું કામ કરે છે શિક્ષક દરેક વિદ્યાર્થીઓ શિક્ષકને તો જાણતા જ હશે કેમ કારણ કે તમે રોજ એમની સાથે મુલાકાત કરતા જ હોવ છો શાળામાં શિક્ષક ભણાવવાનું કામ કરે છે જજ એ ન્યાય આપવાનું કામ કરે છે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક શું કામ કરે છે અલગ અલગ પ્રકારના સંશોધનો કરે છે અને કેટલીક કેટલાક રોગોની રસી પણ શોધવાનું કામ વૈજ્ઞાનિકો જ કરે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો અહીં કેટલાક પ્રશ્ન આપેલા છે જેના તમારે માત્ર મૌખિક ઉત્તર આપવાના છે પરંતુ આ જે સોળ સવાલ અને જવાબ આપ્યા છે એ સવાલ અને જવાબ માત્ર શબ્દમાં વિદ્યાર્થીઓએ નોટમાં લખવાના છે ચલો સૌથી પહેલાં એની આપણે જાણકારી મેળવી લઈએ ચપ્પલ સીવે કે બનાવે તેને શું કહેવામાં આવે તો મોચી દરેક વિદ્યાર્થીઓએ આ રીતે જવાબ લખવાના નથી માત્ર તમારી સમજ માટે અહીંયા આપેલા છે તમારે એકથી સોર પ્રશ્નના જવાબ પ્રશ્ન અને નીચે જવાબ માત્ર શબ્દમાં લખવાનો છે નોટમાં એક વખત લખવું ઘર કોણ ચણે ઘર ચણે તેને શું કહેવામાં આવે છે કળીઓ લખતી વખતે દરેક વિદ્યાર્થીઓએ જોડણીનું ખાસ ધ્યાન રાખવું કરવત કોનું ઓજાર છે કરવત કોણ વાપરે છે સુથાર આપણે અત્યારે ચિત્રમાં જોયું એ રીતે સુથારનું ઓજાર કરવત છે વાળ કાપે તેને શું કહેવામાં આવે વા અળની ઉપર અનુસ્વાર ફરજિયાત કરો અને પછી દ વાહન ચલાવે તેને શું કહેવામાં આવે ડ્રા ઈ વ ર આકાશમાં વિમાન કોણ ઉડાવે તો પાયલટ બીમાર પડી ત્યારે દવા લેવા કોની પાસે જાઉં છો તો ડો ટ ર જોવે ડોક્ટરમાં આ રીતે રેફ કરવાનો છે સીધો માત્ર કરવાનો નથી માટલા કોણ બનાવે કુંભાર કુની ઉપર અનુસ્વાર ભનિકાનો ભા ર દરેક વિદ્યાર્થીઓએ જોડણી ખાસ જોઈને લખવાની છે તમારા પપ્પા શું કામ કરે છે દરેક વિદ્યાર્થીઓના પપ્પા અલગ અલગ કામ કરતા હશે એટલે તમારા પપ્પા જે કામ કરતા હોય એ નામ તમારે લખવું ખેતરમાં અનાજ કોણ પકવે છે તો ખેડૂત ગાયો ચરાવનારને શું કહેવામાં આવે ગો વા અળ કપડા કોની પાસે સીવડાવવા જવું પડે દરજી ટપાલ કોણ ટ પા લી ફૂલ છોડ કોણ ઉછેડે માં અળી હશ્વઈ દીર્ઘય દરેક બાબતોનું ધ્યાન રાખવાનું છે જવાબ લખતી વખતે તમે મોટા થઈને શું બનશો દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ વિચાર્યું હશે કે હું મોટો થઈને આ વ્યક્તિ બનીશ કે આવો વ્યવસાયકાર કરીશ એટલે તમે મોટા થઈને જે બનવાના હોય તેનું નામ લખો શાળામાં તમને કોણ ભણાવે છે તો શીખ ક